સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પલ્લાચર ગામમાં દબાણ હટાવવા ગઈ ટીમ લીલા તોરણે પરત ફરી હતી. પ્રાંતિજના પિલ્લાચર ગામે છેલ્લા કેટલાક સમયથી ગામમાં દબાણોને લઈને તારીખ 11/2/2020 મંગળવારના રોજ ગ્રામ પંચાયત દ્વારા સરપંચ તલાટી પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં આવેલ દબાણ દૂર કરવા જતા કેટલાક દબાણકર્તાઓએ જેસીબી આવતા આગળ સૂઈ ગયા હતા, તો પોલીસે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ દબાણકર્તાઓ તસના મસ ના થતા આખરે મામલો મામલતદાર ઓફિસ સુધી પહોંચ્યો હતો. તો એક બાજુ પોલીસ સ્ટાફ ઓછો હોવાથી તથા બીજી બાજુ ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી હાલ તો દબાણ મુલતવી રાખવામાં આવ્યું હતું. પલ્લાચર મુકામે દબાણ દૂર કરવા માટે અમે અરજી કરેલી પોલીસ સ્ટેશન પોલીસ બંદોબસ્ત માંગવા માટે. પોલીસ બંદોબસ્તને અમે અરજી કર્યા પછી કહ્યું, સાહેબ તમે પોલીસ સ્ટાફ વધારે લાવજો, દબાણ દૂર કરવામાં તકલીફ બહુ પડે એવી છે, વ્યક્તિઓ બહુ મારામારી કરી રહ્યા છે, બરાબર. એટલે અમે એમને કહ્યું, પણ પોલીસ સ્ટાફ આવ્યું શું? અમે જેસીબીથી દૂર કરવા માટે ગયા આગળ, દબાણ દૂર કરવા માટે, એટલે એ લોકો આગળ હોઈ ગયા. પોલીસ સ્ટાફ આવ્યો તો પોલીસે મારી પાછા પાડે કે તઈ બંધ કરો, તઈ પાછા ચલો. જેસીબી વાળાને પોલીસવાળાને પાછા પાડ્યા, એટલે આ કોમ બંધ રહ્યું. બંધ રહ્યા પછી અમે આ મોલદાર ઓફિસ કઈ સાહેબ આ તાલુકા પંચાયતથી, તાલુકા પંચાયત સરકાર સાહેબ આવ્યા હતા. મોલદાર સાહેબને કોઈ આવ્યું નહોતું, સ્ટાફ કોઈ ફરજિયાત આવવાની જરૂર નથી, પણ કોઈ આવ્યું નહીં. પછી અમે તાલુકા મોમલદાર ઓફિસ ગયા સાહેબ, હોવા જઈને અમને રજૂઆત કરી કે આજે કોઈ આવ્યું કેમ નહીં, કે શું આ સાહેબ ચાર્જમાં હતા તલોદવાળા, એટલે બીજા ફળ અમે બંદોબસ્ત આપશું અને દબાણ અમે દૂર કરી દેવડાવશું, એ જવાબદારી અમારી છે. આવું સાહેબને જવાબ આપ્યો અને બીજી જે તારીખ નક્કી કરી એ તારીખ અમે દબાણ દૂર કરી દેશું. માટે પોલીસ બંધ બોલાવી, પણ પોલીસ ઓછી આવી, લોકો સુઈ ગયા, એટલે કામ બંધ રહ્યું. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, પ્રાંતિજ.